હા મેમ ડ્રાઈ નમસ્કાર તો મિત્રો હાલમાં મહિપાલસિંહ વાળાનો વિડીયો વાયરલ થયો છે તેમની દીકરીનો મહીપાલસિંહ વાળાનું પૂરું નામ મહીપાલસિંહ પ્રવિણસિંહ વાળા છે અને તેમના પિતાનું નામ પ્રવિણસિંહ વાળા છે અને મહિપાલસિંહ વાળા જે શહીદ થઈ ગયા હતા તો તે તેનો વિડીયો તેની દીકરીનો વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને મહીપાલસિંહ વાળા જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થઈ ગયા હતા તો મહીપાલસિંહ વાળાની આખી જે કહાની તમને કહું છું આ વિડીયોમાં તો વિડીયોને પહેલા લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હું તમને આખી કહાની કહું અને તેમની દીકરીનો વિડીયો વાયરલ થયો છે જોવો આ વિડીયો જે પંદરમી ઓગસ્ટના દિવસે ખૂબ વાયરલ થયો હતો અને તેમની દીકરીનું નામ વિરલબા રાખવામાં આવ્યું છે તો મહીપાલસિંહ વાળાની જે કહાની વૈપાલસિંહ વાળા જે આર્મીમાં છ મહિનાની ટ્રેનિંગ લીધી ત્યારબાદ તે તરત જ તેમનું પોસ્ટિંગ આસામમાં થયું ત્યારબાદ તેમનું પોસ્ટિંગ ગુવાહાટીમાં થયું ત્યારબાદ ત્રીજું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં છ મહિના પહેલાં જ થયું હતું અને ત્યાં તેઓ આતંકવાદી હુમલામાં શહીદ થઈ ગયા છે અને હાલમાં તે શહીદ થઈ ગયા છે અને તેમનો પંદરમી ઓગસ્ટના દિવસે જન્મદિવસ હતો અને તે ઘરમાં કેવી દુઃખની વાત હશે કે જે ઘરમાં મહીપાલસી વાળાનો પંદરમી ઓગસ્ટના દિવસે તેમનો જન્મદિવસ હતો તે જ દિવસે તેમનું બારમું ઉજવવામાં આવતું હતું તેમનું બારમું કરવામાં આવતું હતું એ ઘરમાં પણ એવી દુઃખની વાત હશે તો તેમના પત્ની તેમના પત્ની એ કીધું છે કે મને ગર્વ છે મારા પતિ કે જે દેશ માટે શહીદ થઈ ગયા તો બીજી વાત એ છે કે જેનું નામ વેલબા રાખવામાં આવ્યું છે તેમની દીકરી તે ને મોટી થઈ જાય એટલે તરત તેને આર્મીમાં ભરતી કરાવવામાં આવશે જે મોટી થઈને તેમના ઉપરનું નામ રોશન કરે આખા ગુજરાતનું નામ રોશન કરે અને આખા દેશનું નામ રોશન કરે અને તે ખૂબ આગળ વધે તો બધા લોકોમાં જાણવામાં આવ્યું છે કે બધા લોકો કહી રહ્યા હતા કે મહીપાલસી વાળાની જે દીકરી છે તે તેમના પિતાની જેમ જ બહાદુરને સુરવીર અને રાણી લક્ષ્મીભાઈની જેમ જ સુરવીર થાય એવું લાગે છે તો અને બીજી એ વાત છે કે મહીપાલસી વાળા જ્યારે શહીદ થયા ત્યારબાદ તેમના બીજા કે ત્રીજા દિવસે જ મહીપાલજી વાળાની ત્યાં દીકરીનો જન્મ થયો હતો અને એ દીકરીનું નામ વિરલબા રાખવામાં આવ્યું હતું તો હવે અત્યારે આપણે વિડીયોને કરવી એન્ડ તો જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો જયહિંદ જયહિંદનો વરસાદ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો તો હવે ફરી મળીએ રામ રામ